સ્ટુડન્ટ્સ, હવે જીટીયુની અંદર બીઈ સેમિસ્ટર 1, 2 અને 3ની અંદર રેમેડિયલના એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ આવી ગઈ છે અને એ ફોર્મ ભરવાની આપણે જો વાત કરીએ તો 12/6/2023થી મળીને 4/7/2023 સુધીની ડેટ છે. હવે સ્ટુડન્ટ્સને એક કન્ફ્યુઝન છે કે સર, હજુ સુધી જે અમારી રેમેડિયલની એક્ઝામની વાત કરીએ, સ્પેશિયલી ફર્સ્ટ સેમનું અત્યારે મેન્શન કરીને કહી રહ્યો છું, તો કે ફર્સ્ટ સેમની જે અમે રેગ્યુલર એક્ઝામ આપી હતી એની અંદર કેટલા સ્ટુડન્ટ એવા હતા કે જે ફેલ થયેલા, અને ત્યાર પછીમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આપણે એવા છે કે જેમને રીચેકિંગ કે રીએસેસમેન્ટમાં એપ્લાય કર્યું છે. હવે હજુ સુધી એનું રિઝલ્ટ આવ્યું નથી અને એ પહેલાં જીટીયુ એમની જોડેથી જે ફી પેમેન્ટની વાત કરી રહી છે, મતલબ કે તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી દો રેમેડિયલનું અને આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરી દો. હવે જે બીઈ ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓ છે, તો કે એમના માટે તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં મુકાયા છે કે સર, આ તો ફર્સ્ટ ટાઈમ અમે આવી રીતે જોયું કે રિઝલ્ટ આવ્યા વગર, બરાબર, કારણ કે બની શકે કે અમે પાસ પણ થઈ જઈએ, કારણ કે કેટલાય વિદ્યાર્થીઓ કોન્ફિડન્ટ છે કે અમે પાસ થઈ જઈશું, અને કે એનું રિઝલ્ટ આવ્યા વગર અમારી પાસે કહેવામાં આવે છે કે તમારે રેમેડિયલના એક્ઝામ ફોર્મ ભરીને ફી પેમેન્ટ કરી દેવાનું છે. તો સર, હવે આવા કેસમાં શું કરવું? તો અહીંયા હું તમને ખાસ સલાહ આપી રાખીશ કે આ જે વસ્તુ થઈ છે પહેલી વાર નથી, જીટીયુમાં છેલ્લા ઘણા સમયથી જો જોવામાં આવે તો વારંવાર આ વસ્તુ થતી હોય છે, પરંતુ હજુ પણ તમારી પાસે 4 જુલાઈ 2023 સુધીનો સમય છે. તો એવામાં આ મહિનાના એન્ડ સુધી તમે તમારા રિઝલ્ટનું વેઇટ ખાસ કરી શકો છો, અને ત્યાં સુધી પણ જો તમારું રિઝલ્ટ ના આવે તો પછી તમે લગભગ પહેલી કે બીજી તારીખે તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી શકો છો, જે છેલ્લા દિવસ સુધી વેઇટ ના કરતા પણ આ મહિનાના એન્ડ સુધી ખાસ વેઇટ કરી શકો છો. અને ત્યાર પછી જે રીતે મેં તમને કીધું એ પ્રમાણે ફરી હું તમને વાત કરું છું કે પહેલી કે પછી બીજી તારીખે તમે તમારું રેમેડિયલ એક્ઝામ ફોર્મ ભરી દેજો, જો રિઝલ્ટ ના આવ્યું હોય ત્યાં સુધીમાં તોની વાત છે. હવે આવા કેસમાં આપણી પાસે બે પોસિબિલિટી છે કે કદાચ બને કે જો રિઝલ્ટ આવી જાય, મતલબ કે ત્યાર પછી જ્યારે આપણે એકવાર એક્ઝામ ફોર્મ ભરી પણ દઈએ રેમેડિયલનું, ત્યાર પછી જો રિઝલ્ટ આવ્યું તો એમાં બે પોસિબિલિટી છે કે પાસ પણ થઈ શકો છો તમે, કાં તો ફેલ પણ. જો ફેલ થઈ ગયા, જે આપણે નથી ઈચ્છતા કે કોઈ પણ સ્ટુડન્ટ આપણે ફેલ થાય, પણ જો થઈ ગયા તો તમારે મતલબ કોઈ ઇશ્યુ નહીં આવે, કારણ કે ઓલરેડી તમે ફેલ હતા તો એક્ઝામ ફોર્મ તો ભરવાનું જ હતું. પણ જો તમે પાસ થઈ ગયા તો એવા કેસમાં તમારે શું કરવાનું, કારણ કે તમે પાસ છો મતલબ કે તમારે રેમેડિયલ એક્ઝામ આપવાની નથી, પરંતુ તેમ છતાં પણ તમે રેમેડિયલ માટેના જે ફીની આપણે વાત કરીએ તેનું પેમેન્ટ તમે કરેલ છે, તો એવા કેસમાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીયુના રૂલ પ્રમાણે અને એમણે જે વારંવાર મેન્શન કરેલ છે તો એ પ્રમાણે એ લોકો 30 વર્કિંગ ડેઝની અંદર તમારા એકાઉન્ટમાં એ જે ફીના પેમેન્ટની વાત કરીએ તો એ લોકો તમને પાછું આપી દે છે. આઈ હોપ કે તમારા જે ડાઉટ હતા તે ક્લિયર થઈ ગયા છે, અને જીટીયુની આવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન જે કંઈ આવતી રહેશે તો તમને અમારી આ યુટ્યુબ ચેનલ અને જે નીચે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું આપણે હેન્ડલની વાત કરીએ તો કે એની લિંક પણ મેં તમારે જો શેર કરી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાં પણ તમે ખાસ જોડાઈ શકો છો, ત્યાંથી પણ અમે લેટેસ્ટ અપડેટ ટાઈમ ટુ ટાઈમ તમારી જોડે પ્રોવાઈડ કરતા જ રહીશું. થેન્ક યુ સો મચ.